વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કોંગ્રેસ પક્ષના મોવડી મંડળે પક્ષના નિષ્ઠાવાન કાર્યકર એવા ઉમરગામ તાલુકાના વલવાડા ગામ ખાતે રહેતા દિનેશભાઈ પટેલની પસંદગી કરાતા સમગ્ર જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે આનંદની લાગણી છવાઈ જવા પામી છે. દિનેશભાઈ પટેલને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનો તાજ પહેરાવતા જિલ્લાના અનેક કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભવ્ય વિજય મળે તે માટે મતદારોને ઘરે ઘરે જઈ જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. મારી નિયુક્તિ કરવા બદલ આવી છે તે બદલ હું મેં જે કરેલા 30 વર્ષમાં જે પક્ષ માટે વફાદાર રહીને અને જે ઝંડી લગાવવાની 25-27 વર્ષ પહેલાંની વાત કરું તો ત્યારે આ લગ્ન એ બધું ફળ મને આજે પક્ષે મને આપ્યું છે. અને અત્યારે મેં 8 વર્ષ સુધી વલસાડ જિલ્લા પક્ષીપંચ પ્રમુખ તરીકે બી કાર્યવાહી કરી એની બી કાર્યવાહી જોઈ અને મારી જે મેળવેલી પ્રગતિને જોઈને પક્ષે મારા પર મોટી જવાબદારી આપી છે અને જવાબદારી આપી છે એ 100% હું આપનાર મારા નેતાઓને અભિનંદન આપું છું કે હું સાકાર કરીશ ને આપીશ. મને કોંગ્રેસ સમિતિ દ્વારા જે પ્રમુખતા અપાયું છે એના માટે સૌથી વધારે હું મારા જિલ્લાના દરેક કાર્યકર્તાને સાથે રાખી જે નારાજ છે જે સંગઠનથી વિખૂટા પડે છે એમને ઘરે જઈ એમની જોડે પરામર્શ કરી અને હું મારા કોંગ્રેસ પક્ષને બને એટલા સારા એવા પ્રયત્ન કરીશ. ગામડે ગામડે જઈ ગામડા નારાજ વ્યક્તિ છે તેઓ જરા ઘણા ટાઈમથી બેઠા છે એઓને હું બેઠા કરીશ અને સાથે મળી અને 100% મેં આવનારી ચૂંટણીમાં આ તમે જુઓ છો અત્યારે દેશની પરિસ્થિતિ તમે ગેસની ગેસ રાંધણ ગેસની વાત કરી શકો છો, તમે લાઇટ બિલની વાત કરી શકો છો, તમે ખેડૂતની વાત કરી શકો છો. અત્યારે અમારા વિરોધ પક્ષના નેતા એવા પરેશભાઈ ધનાની જેઓ ઉપવાસમાં બેઠા હતા જે મગફળી વગર ખેલ થયા છે આવા કામો લઈને અમે લોકોને ગામડે ગામડે ફરી ફરી જઈને વાંચા આપીશું અને એની લાભ અમને 100% 2019 મળશું. અને આ વખતે અમે વલસાડ જિલ્લાના લોક સાંસદ અમે દિલ્હી મોકલશું એવું ખાતરી આપું છું.